नमस्ते विद्यार्थी मित्रों, कलरव प्राथमिक शाला में आप सौनु स्वागत है। आज आप धोरण सात विषय सामाजिक विज्ञान पाठ पांचमो एनो भाग बीजो भणीश। पाठ पांचमो वनवासी विचरती जाति अने समुदाय, तेमा आपणे पहला भाग में जनजातियों ने विचरती जातियों वनवासी अने विचरती जातिना लोको भारतनी मुख्य जनजातिना क्षेत्रों विचरती अने विमुक्त जाति जेमा वणझारा भारत अने गुजरात में जे जोवा मळे छे तेमना विषे तथा जनजातियों अने विचरती जातियोंनी संस्कृति अने तेमा आवेलू सांस्कृतिक परिवर्तन त्यां सुधी आपणे जोयुं। आगळ आपणे जोईए छे वनवासी अने विचरती जातिनी उपलब्धिओ, तेमा गोंड अने अहोम आ बे जाति विषे जोवानुं छे। तेमा सौ प्रथम आपणे गोंड जाति विषे जोईए छे कि भारतना गोंडवा गा नामना विशाळ वन प्रदेशमां आ प्रजा रहे अने त्यां रहेनारी ए प्रजा गोंड तरीके ओळखाय छे, जे भारतनी जूनी जनजातिओ पैकीनी एक कहेवाय छे। तेओ स्थळांतरित खेती करता, नाना नाना कुळमां वहेंचायेली विशाळ गोंड जातिमां प्रत्येक कुळनो एक राजा हतो। अकबरनामामां नोंधायुं छे के गढ कंटकाना गोंड राज्यमां 70,000 जेटला गामडाओनो समावेश थतो हतो। आपणे तेमां जोयुं स्थळांतरित खेती विशे, तो एटले शुं? तो स्थळांतरित खेती एटले के आ प्रकारनी खेतीमां जंगलोमां वृक्षो कापी तेने सळगावीने जमीन साफ करी અને ત્યાં ખેતી કરવામાં આવે છે। તેઓ 2-3 વર્ષ સુધી ત્યાં ખેતી કરે અને જમીનની ફળદ્રુપતા ઓછી થાય ઘટે એટલે તે વિસ્તાર છોડી દઈને અન્ય વિસ્તારમાં તેઓ જતા રહે છે અને આ જ પ્રકારે ફરીથી ત્યાં તેઓ ખેતી કરે છે, તો તેને આપણે સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખીએ છીએ। આગળ જોઈશું આપણે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીયકૃત ચોક્કસ વ્યક્તિને આધીન હતી, તેમાં આપણે જોઈએ તો રાજ્ય જુદા જુદા ગઢમાં વહેંચાયેલા હતા અને એ દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું, એટલે કે આધિપત્ય હતું એવું કહેવાય છે, એટલે ચોક્કસ કુળની વ્યક્તિનું ત્યાં સ્થાન હતું। અને તેમાં આપણે જોઈએ તો દરેક ગઢ 184 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, એક ગઢમાં 84 ગામ એવું કહેવામાં આવે છે જેને 84 તરીકે ઓળખતા, અને દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી। હવે તમે વિચારો કે દરેક ગઢ એક 84 ગામનો હતો અને એ 84 માં 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતો હતો એવું કહેવાય છે। મોટા રાજ્યોમાં ઉદય થતાં ગૌંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું, ધીમે ધીમે આ ગૌંડ સમાજ ગૌંડ જાતિમાં પણ પરિવર્તન આવવા માંડ્યું। મૂળભૂત તેઓ રજપૂત એટલે કે રજપૂત તરીકેની માન્યતા મેળવતા ગઢ કંટકાના ગૌંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી, એને સંગ્રામ શાહ એવું નામ આપવામાં આવ્યું અને તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા। કોની સાથે લગ્ન કર્યા? તો રાજકુમારી દુર્ગાવતી સાથે, તમે જોઈ શકો છો કે તેની પુત્રી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા એવું કહેવાય છે। યુવાન વયે આ દલપતનું મૃત્યુ થયું એટલે દુર્ગાવતીએ પોતાના જે 5 વર્ષનો પુત્ર વીર નારાયણના નામથી તેને એના પુત્રના નામથી શાસન સંભાળ્યું અને 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી, એટલે 1565માં આસિફ ખાને તેમના રાજ્ય પર શું છે હુમલો કરી
અને દુર્ગાવતીને હરાવી અને રાજ્ય લઈ લીધું. એટલે રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. આગળ ગઢ કટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું અને ગઢ કટંગા પર વિજય મેળવી મુઘલે પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. એટલે આ ગઢ કટંગા જે રાજ્ય હતું તેમની પાસે હાથીઓ હતું અને તેના દ્વારા તેમને જે ધન કમાયું હતું તે આ મુઘલોએ મેળવી લીધું. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદરશાહને આપ્યો. આજે વીરનારાયણના કાકા કોણ? તો કે ચંદરશાહ જે હતા તેમને શું છે સંભાળવા માટે આપ્યું. ગઢ કટંગાના પતન બાદ નિર્બળ બને આ ગૌણ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આગળ આપણે જોઈએ છીએ અહોમ જાતિ. તો આ જે અહોમ લોકો 13મી સદીમાં હાલનું જે મ્યાનમાર છે ત્યાંથી આવ્યા હતા અને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? તો કે હાલનું જે મ્યાનમાર છે ત્યાંથી આવ્યા અને બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં તેઓ વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે જમીનદાર કે ભૂસ્વામીની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં ચૂંટીઓ અને કોચ હાજો રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જાતિઓને જીતી એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તેઓ દારૂગોળ અને તોપનું નિર્માણ પણ કરી શક્યા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરથી લડવા છતાં આ અહોમ જાતિના લોકો હાર્યા, પણ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. શું છે કે મુઘલ સેના સામે અહોમ જાતિના લોકો લડ્યા, બહાદુરીથી લડ્યા અને હારી પણ ગયા, પણ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું ન હતું. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું હતું, શું વ્યક્તિની ઈચ્છા વગર તેમની પાસે કામ કરાવાતું, તે પાઇક કહેવાતા. શું કહેવાતા? તેઓને પાઇક તરીકે ઓળખતા હતા. દરેક ગામની નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયું. શું છે? તેમના ભાગલા પડી ગયા એટલે એ કુળ તૂટી ગયું. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે. શું છે? 17મી સદીમાં આજે વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બનતા તેના કાયદાઓમાં સુધારો આવ્યો અને જે પહેલાં બળજબરીપૂર્વક કામ કરાવતું હતું એ હવે બંધ થયું અને એમ કરાવવામાં આવે તો તે ગુનો ગણાય છે. એ આપણે અત્યારે જાણીએ છીએ કે કોઈની પાસે આપણે બળજબરીપૂર્વક કામ કરાવી શકતા નથી. આ અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. શાની? તો કે ચોખાની ખેતીની એક નવી પદ્ધતિ તેઓ અમલમાં લાવ્યા હતા. અહોમ સમાજ
કુળમાં વહેંચાયેલો હતો તેમના કુળને ખેલ કહેવામાં આવતું. શું? આહોમ સમાજ જે જુદા જુદા કુળમાં વહેંચાયેલો હતો એ કુળને ખેલ કહેવામાં આવતો. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન, શું જે જમીન આપવામાં આવે એ ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. આ જમીન રાજા પણ લઈ શકે નહીં. શરૂઆતમાં અહોમ લોકો જનજાતિ દેવતાઓની ઉપાસના કરતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો. કોના સમયમાં? તો કે શિવસિંહ. અને ક્યારે? તો કે ઈસવીસન 1714માં થી 1744ના સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મ તેનો મુખ્ય ધર્મ બની ગયો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાના પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. જેમની જૂની પુરાણી માન્યતાઓ હતી એ છોડી નહીં. આગળ અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતિની અગત્યની સાહિત્યિક કૃતિઓના સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો. એમની જે સંસ્કૃતિ હતી તેનું જે અગત્યનું સાહિત્ય હતું તેની સ્થાનિક ભાષામાં તેનું અનુવાદ કરવામાં આવતું, જેથી કરીને બધાને સરળતાથી સમજ પડી શકે. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીમાં આવા જનજાતિ રાજ્યમાં જોવા મળતા. તેમાં આપણે જોઈએ ક્યાં ક્યાં જોવા મળતા, તો સંતરામપુર, દેવગઢ બાળિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિની વિશિષ્ટ પ્રકારે હતી. તેમના તમાશા, ભવાળા, ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓએ વર્ષાસન આપવામાં આવે છે. આપણે તે જાતિના લોકોના નૃત્યો ને હજુ પણ યાદ કરીએ છીએ. તેમાં ડાંગી નૃત્ય આપણે જોઈએ છીએ કે કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવા પ્રકારના નૃત્ય કરવામાં આવે છે, જેમાં લોકો તેમની સંસ્કૃતિ અનુસાર તેમની સંસ્કૃતિની છાપ દર્શાવતા નૃત્યો કરે છે. તે પ્રકારનો પહેરવેશ પણ તેઓ પહેરે છે અને એકબીજા ઉપર ચડી ભાત ભાતના કર્તવ્યો કરી બતાવે છે. બરાબર છે ને? જાણવા જેવી વસ્તુ છે એક કે ડાંગ દરબાર, તો હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત આજથી ઘણા વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને તેમના નાયકો ને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ કહેવાય છે કે ચાલુ જ છે. આગળ આપણે જોઈએ બદલાતો સમય. તો 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તેમાં સમય અનુસાર એટલે કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. શું? કે વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા અને તેના આધારે એ બંને જાતિઓમાં પણ પરિવર્તન જોવા મળ્યું. જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. આજીવિકા એટલે જુદા જુદા પ્રકારના ધંધો રોજગાર મેળવવાના રસ્તાઓ તેમણે અપનાવ્યા. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જોઈએ જો કે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટેભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વ્યવસ્થા વહીવટી વ્યવસ્થા
धरावता एक मोटा शक्तिशाली राज्यनी स्थापना करी जेथी तेओने तेमनाथी मोटा अने वधु जटिल साम्राज्यन साथे संघर्ष थयो। एटले शुं छे जुदा जुदा परिवर्तन आवे अने जेमने सुधार आवे तेमने तेमनी तेमनाथी मोटा जे समाज हतो तेनी साथे वारंवार संघर्ष थतो हतो। હવે આપ તમે વિચારો કે આ જે જનજીવન પર જુદી જુદી જાતિ અને તેના સમાજની અસરો પડે છે, વિચાર કરો કે તમારા જીવન પર તેની શું અસર પડે છે, એના વિશે તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ। તમારે તેનું સ્વાધ્યાય કાર્ય અગાઉના લેસનમાં આપ્યું છે, તે તમારે તેનું પુનરાવર્તન કરવું, પાઠનું વાંચન કરી તેની સરસ એવી તૈયારી કરવી। અસ્તુ।